नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 5 विषय पर्यावरण आसपास में पाठ 17 दीवाल ओळंगी लीधी आ पाठनो अभ्यास करीशुं। आ पाठनी अंदर एक छोकरी बराबर कई रीते घरनी दीवालो ओळंगीने रमत गमतना मैदाननी अंदर रमी पोतानुं नाम रोशन करे छे એના વિશે વાત કરવામાં આવી છે। આપણે જાણીએ છીએ કે આજે પણ ઘણા સમાજની અંદર છોકરીઓને એટલું બધું મહત્ત્વ આપવામાં આવતું નથી, તેઓ ઘરની બહાર નીકળી શકતી નથી અથવા તો રમતો રમી શકતી નથી, બરાબર। પણ આ પાઠની અંદર આપણને એક અફસાના નામની એક છોકરી બરાબર જે સ્કૂલમાં ભણતી હોય છે ત્યારે એ શું કરે છે, સ્કૂલમાંથી રમતો રમતા રમતા બાસ્કેટબોલની અંદર એક સારા એવા ખેલાડી તરીકે નામના મેળવે છે બરાબર, અને ઘરની બહાર તેમજ સમાજમાં પોતાનું નામ બાસ્કેટબોલની અંદર રમતમાં એક મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરે છે, એના વિશે વાત કરવામાં આવી છે। તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। તેની આંખોમાં સપના છે, ઇન્ડિયન એક્સપ્રેસ 2007 બરાબર। આ અફસાના નામની છોકરીને એક સપનું હતું કે એણે એક સારા રમતના ખેલાડી બનવું છે બરાબર, અને એને એક નામ આપવામાં આવ્યું 2007 અંદર એણે પોતાનું નામ આ રમતની અંદર મેળવ્યું। એ અફસાનાને લોકો ઇન્ડિયન એક્સપ્રેસના નામથી ઓળખે છે। 13 વર્ષની જ અફસાના મંસૂરી જે ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી બરાબર, જ્યારે 13 વર્ષની હતી બરાબર અભ્યાસ કરતી હતી ત્યારે એ અફસાના મંસૂરી શું કરતી, પોતાનું ઘર ચલાવવા માટે વાસણો સાફ કરતી હતી। તેણે દિવાલ કૂદી લીધી હતી બરાબર, દિવાલ કૂદી લેવું એટલે કે છોકરીને ઘરની બહાર નીકળવા દેવામાં આવતું નહોતું, પણ એણે શું કર્યું, રમતની અંદર એવું જંપ લાવ્યું બરાબર કે એની જે કંઈ બંધનો હતા ઘરમાં પુરાઈ રહેવું એ બધું એણે શું કર્યું, હટાવી દીધું અને રમતની અંદર એણે પ્રયત્નો શરૂ કરી દીધા। દિવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી બરાબર। સાની દિવાલ હતી તો કે ઘરના લોકો એને બાસ્કેટબોલ રમવા માટે મંજૂરી આપતા નહોતા બરાબર। એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી અને આ દિવાલ કોણે બનાવી હતી તો કે સમાજે, સમાજે એક લોકોમાં એવી વિચારસરણી દાખલ કરી દીધી કે છોકરીઓ રમત રમી શકે નહીં, અને આ દિવાલ કોની વચ્ચે આવી ગઈ, અફસાના વચ્ચે પણ આવી ગઈ, એના ઘરના સભ્યો પણ એને રમત રમવા માટે મંજૂરી આપતા નહોતા। તેની માતાએ તેના માટે જાતિ એટલે કે લિંગની દિવાલ બનાવી દીધી, એની માતા તો એને કહી કે તું તો છોકરી છે આપણે એ કંઈ રમત રમવાનું નથી, પરંતુ આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન NBA એટલે કે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે એક મજબૂત આધાર પાયો બની ગઈ છે। પણ એણે એ ઘર પરિવારની જે માન્યતાઓ હતી કે છોકરીઓ રમતો રમી ન શકે એ એણે તોડી નાખી દિવાલ, અને આજે જોઈએ તો એ જો એક મુંબઈની અંદર બરાબર નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનને એક મજબૂત આધાર પાયો ગણાય છે, એટલે કે મહત્ત્વનો ખેલાડીનું સ્થાન એ ટીમમાં ધરાવે છે। આજે તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે, અને આ છોકરી રમતમાં એવું સ્થાન મેળવે છે બરાબર કે એનાથી ઘણી બધી છોકરીઓ શું લે છે, પ્રેરણા લે છે, જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે। આ કોર્ટ એટલે શું, તો મિત્રો કોર્ટ એટલે કે બાસ્કેટબોલનું મેદાન બરાબર, જે રીતે આપણે ક્રિકેટ મેદાનની અંદર રમીએ તો એ જ રીતે બાસ્કેટબોલ માટે જે મેદાન હોય બરાબર એ મેદાનને શું કહેવામાં આવે છે, કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે। આજે તે યુવા ટુકડી ટીમનો તારો એટલે કે ખાસ ખેલાડી છે, આજે એ નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ટીમની એક શું છે, ખાસ ખેલાડી તરીકે ઓળખાય છે। આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે બરાબર,
અને આજે અફસાના જે ટીમની અંદર રમે છે એ ટીમે મુંબઈ ક્લબની જે ટીમ છે એને પણ આશ્ચર્યમાં મૂકી દીધી. ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગઈ. બરાબર, શાળાઓમાંથી તાલુકામાં કક્ષાએ રમે છે અને તાલુકા કક્ષાએથી પણ એ ક્યાં જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ હતી બાસ્કેટબોલની, એમાં એ લોકો આજે એ ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી ગઈ છે. અહીં જો તમને મિત્રો આ છોકરીઓને આખી ટીમ આપેલી છે. બરાબર, તો આ રીતે એ ટુકડી, બરાબર, જે સમાજની અંદર છોકરીઓ રમતો ન રમી શકે, બરાબર, એની દિવાલ તોડીને આજે લોકો ક્યાં પહોંચી ગયા છે, જિલ્લા કક્ષાની અંદર બાસ્કેટબોલની જે સેમિફાઇનલ છે ત્યાં સુધી પહોંચી ગયા છે. ટુકડીની મુલાકાત, ચાલો આપણે એ ટુકડી વિશે જાણીએ. અમે સમાચારપત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું. બરાબર, સમાચારની અંદર લોકોએ આમ નાગપાડા બાસ્કેટબોલ ટીમની અંદર જે અફસાના છે એના વિશે એમણે વાંચ્યું. અમે વિચાર્યું આ છોકરીઓનો તમને પરિચય કરાવવા તેની મુલાકાતે લઈ જઈએ. બરાબર, અને આ છોકરીનો આપણે છોકરો જે મુલાકાત લેવી જોઈએ અથવા તેનો પરિચય મેળવવો જોઈએ એ માટે અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી વિક્ટોરિયા ટર્મિનલ સ્ટેશન રેલવે સ્ટેશને ઉતાર્યા. બરાબર, અને એ લોકો શું કરે છે તો કે આ અફસાના અને ટીમની મુલાકાત માટે લોકો શું કરે છે, ટ્રેન પકડીને મુંબઈ, બરાબર, રેલવે સ્ટેશન પર જાય છે. મુંબઈ પહોંચે છે, શિવાજી વિક્ટોરિયા ટર્મિનલ એટલે કે રેલવે સ્ટેશન પર જાય છે અને ત્યાંથી તેઓ નાગપાડા તરફ નીકળે છે. બરાબર, આ અફસાના એમની ટીમની મુલાકાત માટે. અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 મિનિટ લાગી. બરાબર, એ ટુકડી આ અફસાનાની મુલાકાત માટે જાય છે. બરાબર, તેઓ મુંબઈ પહોંચે છે અને મુંબઈથી લોકો ત્યાંથી નાગપાડા તરફ નીકળે છે અને ત્યાંથી 20 મિનિટમાં ક્યાં પહોંચી જાય છે, આ અફસાનાની ટીમની મુલાકાત માટે પહોંચી જાય છે. ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને પણ મળ્યા. અરે, આ જે ટુકડી અફસાના અને એની ટીમની મુલાકાત માટે ગઈ હતી એ ત્યાં પહોંચે છે અને અફસાના નામની ખેલાડીની મુલાકાત લે છે, સાથે સાથે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનમાં જે એની સાથી ટીમના ખેલાડીઓ છે, બરાબર, એ બધી છોકરીઓની પણ એ ટીમ મુલાકાત લે છે. અમે ટીમના સભ્યો સાથે પણ મુલાકાત કરી. આ ખાસ ટીમને મળો. આ ટીમની અંદર કયા કયા ખેલાડી હતા તો કે અફસાનાના ટીમની અંદર જોઈએ તો અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીન. બરાબર, આ ચાર એ ટીમના ખૂબ જ મુખ્ય ખેલાડીઓ હતા. બરાબર, પહેલાં તો તે છોકરીઓ શાંત હતી પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી એવું બંધ જ ન થઈ. બરાબર, આ ટીમ જ્યારે મુલાકાતે જાય છે ત્યારે આ ચારે ચાર ટીમના જે ખેલાડીઓ છે એની મુલાકાત લે છે. પહેલાં તો એમ લાગ્યું કે આ છોકરીઓ ખૂબ જ શાંત છે પણ એકવાર એમની સાથે વાતોની ચર્ચા શરૂ થઈ પછી તો એઓએ એટલી બધી વાતો કરી કે જાણે એમની વાત પૂરી જ ન થઈ. સૌ પ્રથમ ઝરીએ શરૂ કર્યું. બરાબર, ઝરીએ શરૂ કર્યું કે મારું ઘર આ મેદાનની બરાબર સામે છે. અહીં જો તમને મેદાન દેખાય છે, બરાબર, તો આ જે છે મેદાન એ શાનું છે મિત્રો, તો કે બાસ્કેટબોલનું મેદાન છે અને આ બાસ્કેટબોલના મેદાનને શું કહેવામાં આવે છે, કોર્ટ કહેવામાં આવે છે. એણે કહ્યું કે આ મેદાનની સામે જ મારું ઘર છે, મારો ભાઈ ત્યાં રમતો હતો, હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી. શરૂઆતમાં તો એ ઘરની અંદરથી આ મેદાન પર બધા બાળકો રમતા એને હું જોયા કરતી. તે સમયે હું 7મા ધોરણમાં ભણતી હતી. બરાબર, એ સમયે ઝરી કયા ધોરણમાં ભણતી હતી તો ઝરીના એ સમયે 7મા ધોરણમાં ભણતી હતી અને ત્યારે એ પોતાના ઘરની બારીમાંથી આ મેદાન પર રમતા બાળકોને જોતી. જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા અને આથી બારીમાંથી બધું જોયા કરતી. બરાબર, કારણ કે છોકરાઓ રમતા ત્યારે ઘણા લોકો પણ એ રમતો જોવા માટે આવતા. જીતનાર ટુકડીઓની ખૂબ જ પ્રશંસા થતી.
બરાબર, અને કોઈ ટીમ જીતી જાય તો એ લોકો ખૂબ જ ખુશ થતા, લોકો એની પ્રશંસા કરતા, બધા ખેલાડીઓને બૂમો પાડીને પ્રોત્સાહન આપતા. અને રમત રમાતી હોય ત્યારે એકબીજા ખેલાડીઓ શું કરે, બધાને પ્રોત્સાહન આપે અને જોર જોરથી બૂમો પાડતા. આ બધું જોઈ મને પણ થતું કે કદાચ હું પણ રમી શકું. બરાબર, આ રીતે હું ઘરના બારીમાંથી શરૂઆતમાં જ્યારે બાળકોને રમતા જોતી ત્યારે મને પણ ખૂબ જ રમવાની ઈચ્છાઓ થતી. કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા અને આ રમત રમનારા બાળકોને જે રમત શીખવનાર જે કોચ હતા એ તો મારા પિતાજીના સારા મિત્ર હતા. તેથી મેં ગંભીરતાથી ગભરાતા મારા પિતાજીને પૂછ્યું, શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે? એટલે એક દિવસ એણે ગભરાતા ગભરાતા પિતાજીને કહ્યું કે હું પણ આ રમત રમવા માગું છું. બરાબર, મારી અંદર પણ રમત રમવાની ઘણી બધી ઈચ્છાઓ છે, તો શું મને રમત રમવાની તક મળશે? ત્યારે એમના પિતાજીના મિત્રએ કોચે કહ્યું, કેમ નહીં, જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ. બરાબર, ત્યારે એના પિતાજીના જે મિત્ર હતા, બરાબર, કોચ જે રમતના ખેલાડીઓને કેવી રીતે રમત શીખવી, બરાબર, એના વિશે ટ્રેનિંગ આપનાર એ કોચ કહેવાય. બરાબર, તો એણે કહ્યું કે જો તું તારી સાથે બીજી પણ છોકરીઓને લઈ આવે અને એક ટીમ બનાવે તો હું તમને પણ આ રમત શીખવીશ. બરાબર, બાસ્કેટબોલની રમત શીખવીશ એમ કહ્યું. શોધી કાઢો, અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે. તમારા ઘર નજીક કોઈ રમતનું મેદાન છે? તો જોઈએ તો આપણી આસપાસ પણ ઘણી વખત કોઈક નાનું મોટું મેદાન આપણને જોવા મળે. બરાબર, ત્યાં કોણ રમે છે તો ત્યાં શું રમે છે એ જુઓ. બરાબર, ઘણી વખત આપણી આસપાસ શેરીમાં અથવા તો શેરીની આસપાસ અથવા તો ગામની અંદર જોઈએ તો નાનું રમતનું મેદાન હોય તો સવારમાં ઘણા બધા બાળકો આપણને રમતા જોવા મળશે. બરાબર, તમારી ઉંમરના બાળકો પણ ત્યાં રમવાની તક મળે છે? કે હા, આપણને ઘણી વખત મોટું મેદાન હોય તો એક તરફ નાના બાળકો રમતા હોય, બરાબર, બીજી તરફ કેટલાક યુવાનો પણ અલગ રમતો રમતા આપણને જોવા મળે. તે જગ્યાએ બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો આપણે જાણીએ છીએ રમતનું મેદાન હોય તો મોટે ભાગે ત્યાં અલગ અલગ પ્રકારની રમતો રમાતી હોય. બરાબર, કોઈક વખત કોઈ જાહેર સભાનું આયોજન હોય તો ત્યાં સભા પણ ભરાતી હોય, કોઈક વખત લગ્ન પ્રસંગ હોય તો ત્યાં મંડપ હોય, જમણવાર થતું હોય, આવી બધી પ્રવૃત્તિઓ પણ જોઈએ તો આસપાસ મેદાન હોય ત્યાં બધી પ્રવૃત્તિઓ આપણને થતી જોવા મળશે. અમે પૂછ્યું, શરૂઆત કરવી સરળ હતી? સૌ પ્રથમ તો ખુશનૂર, બરાબર, એના માતાને પૂછે છે. પહેલાં તો ખુશનૂરે એના માતાને પૂછી કે અમે રમત રમવા માંગીએ છીએ, શું અમને તમે રમત રમવા દેશો? શરૂઆત કરી તો ખુશનૂરના માતાએ, પહેલાં તો એની માતાએ એને શું કરી, ના પાડી દીધી કે ના, છોકરીઓ રમત રમી શકે નહીં. પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓએ મને માની ગયા. પરંતુ એ ખુશનૂરે ઘણી બધી જીદ કરી પોતાની માતા પાસે, અને ત્યારે ઘણી બધી જીદ કરવાને કારણે શું થાય છે, એની માતા માની જાય છે અને એને રમવાની શું કરે છે, છૂટ આપે છે, મંજૂરી આપે છે. અપ્સાના એની માતાને કહીને પૂછે છે કે મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને મને શાળાએ મોકલે છે. અપ્સાના પણ એની માતાના પ્રશ્ન કરે છે કે હું રમત રમવા માંગુ છું, બરાબર, પણ એની માતા શું કરે છે, બીજાના ઘરે કામ કરવા જાય છે અને અપ્સાનાને શું કરે છે, શાળાએ મોકલે છે. હું પણ તેમને મદદ કરું છું. અને અપ્સાના ઘણી વખત પોતાના ઘરની અંદર પણ ઘણા બધા કામો હોય તો ત્યારે એ પોતાની માતાને શું કરે છે, કામ કરવામાં મદદ કરે છે. જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું તો માતા ગુસ્સે થઈ અને એણે જ્યારે કીધું કે હું રમવા જાઉં, બાસ્કેટબોલ મારી ટીમ બનાવી છે છોકરીઓ, ત્યારે માતા એના પર ગુસ્સે થાય છે અને કહ્યું કે છોકરીઓથી બાસ્કેટબોલ રમાય નહીં. બરાબર, એટલે અફસાનાને માતાએ તો શું કહી દીધું કે ના, છોકરીઓ કોઈ દિવસ બાસ્કેટબોલ રમી શકે નહીં,
તું તારું કામ કર, બરાબર, ઘરનું જે કાંઈ કામ હોય ને એ કર, અથવા તો શાળાએ જા અને મહેનત કર, ભણવામાં ધ્યાન આપ. આપણે રમવાની જરૂર નથી, આપણે મેદાન પર જઈને રમત રમવાની કોઈ જરૂર નથી. આવો જવાબ એની માતાએ અફસાનાને આપ્યો. પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે એ માની ગયા, બરાબર. પરંતુ અફસાનાના જે મિત્ર સાથી મિત્રો ખેલાડીઓ હતા, ટીમના ખેલાડીઓ અને ટીમના જે કોચ હતા, બરાબર, એમણે અફસાનાની માતા સાથે વાતચીત કરી, એની મુલાકાત લીધી અને એમને સમજાવ્યા, ત્યારે અંતે અફસાનાના માતા પણ માની જાય છે અને અફસાનાને બાસ્કેટબોલ રમવા માટે શું કરે છે, મંજૂરી આપે છે. ત્રીજી ખેલાડી હતી આફરી, બરાબર. અમને પરવાનગી નહોતી કારણ કે અમે છોકરીઓ છીએ, બરાબર. એને પણ ઘરમાંથી પરવાનગી મળી નહીં. મારા દાદી અમારા બધા પર ગુસ્સો થતા હતા, બરાબર, અને એમના ઘરમાં જે દાદીમાં હતા એ તો ખૂબ જ ગુસ્સે થયા. છતાં પણ અમે ત્રણેય બહેનો અહીં રમવા આવતી, બરાબર. તેમ છતાં ઘણી વખત સમય મળે ત્યારે ત્રણેય બહેનો શું કરવા, રમતની અંદર રમવા માટે મેદાનમાં આવી જતા. દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ તેમણે કહ્યું, બરાબર. તેમ છતાં દાદીમાં અમને ખૂબ ગુસ્સે થાય છે અને એમના કોચને પણ ઘણું બધું સંભળાવી દે છે. તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે, તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર પડશે, આ બધા માટે પૈસા ક્યાંથી આવશે, બરાબર. ત્યારે એના દાદી કહે છે કે તમે રમત રમવાની વાત કરો છો પણ એ રમત રમવા માટે બધા સાધનો જોઈશે, બરાબર. રમત રમશો એટલે તમે થાકી જશો તો એ માટે તમારે દૂધ લેવું પડશે, તો આ બધો ખર્ચો ક્યાંથી થશે, એના પૈસા ક્યાંથી આવશે. પરંતુ પિતાજી અમારી લાગણીને સમજી ગયા, પરંતુ એમના પિતા ની લાગણીને સમજે છે ને એમણે રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ ચાલ શીખવી, બરાબર. એના પિતાજી એક ખાસ યુક્તિ સમજાવે છે કે જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ મેદાન પર રમતા હતા, તેમની પાસે યોગ્ય બૂટ કે કપડાં નહોતા તો તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. ત્યારે એમના પિતાએ સમજાવ્યું કે ભલે આપણી પાસે એના માટે કોઈ સાધન નથી, રમતના સાધનો, બરાબર, પણ અમે જ્યારે નાના હતા ત્યારે અમારી પાસે બોલ નહોતો તો અમે શું કરતા, પ્લાસ્ટિકમાંથી દડો એટલે કે બોલ બનાવતા અને રમતા. એટલે એણે કીધું કે પિતાજી અમને કહેતા કે જ્યારે અમે રમત રમતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા, બરાબર. અને એ કોચનું નામ શું હતું, બચ્ચુ ખાન હતું. એમણે મારા પિતાને પહેલી વાર રમત જોયા હતા, બરાબર. અને એ બચ્ચુ પિતાજી કહે છે કે અમે જ્યારે રમત રમતા ત્યારે અમારા કોચ પણ હતા બચ્ચુ ખાન હતા, તેમણે મારા પિતાને પણ પહેલી વાર રમત રમતા જોયા હતા. તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ, બરાબર. અને પિતાજી જ્યારે નાના હતા ને ત્યારે એ પણ ખૂબ સારું રમત રમતા, અને જો એમને કોઈ સારા એવા કોચ, બરાબર, મળ્યા હોય તો એ પણ આજે કોઈ સારા ખેલાડી બન્યા હોત. તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં પણ આપ્યા હતા, બરાબર. અને આ રીતે મારા પિતાજી જ્યારે નાના રમતા ને ત્યારે એ રમત રમવા જતા ત્યારે અમારા કોચ દ્વારા જ એને ઘણી બધા સહાય મળતી, કપડાં મળતા, બૂટ મળતા. મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીના કારણે તેમણે રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી. પરંતુ જો તેઓ આ બધું કરી શક્યા નહીં, બરાબર, અને પોતાના ઘરની જે જવાબદારીઓ છે એને સંભાળવા માટે એમને શું કરવું પડ્યું, અંતે પછી રમતો છોડી દેવી પડી. જો એઓ ત્યારે રમત રમ્યા હોત તો આજે એક સારા ખેલાડી એવા હોત. તેથી એ કહે છે કે અમને રમવા દેવા માંગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા. અને પછી એ પિતાજી કહે છે કે ભલે હું સારો ખેલાડી ન બની શક્યો, બરાબર, હું તો રમતનું શોખીન હતો પણ ન રમી શક્યો, તો કાંઈ વાંધો નહીં, પણ આ લોકો જે રમવા ઈચ્છે છે, બરાબર, એમને રમવા દો અને સારા ખેલાડી બનવા દો, બરાબર. તો આ રીતે એના પિતાજીએ એમને મંજૂરી આપી. હવે છે કહો
તમને કોઈએ ક્યારેક રમતો રમતા અટકાવ્યા છે? કઈ રમતો? બરાબર, તો ઘણી વખત આપણે જોઈએ તો આપણે શું કરીએ છીએ, શેરીઓ અથવા તો ફળિયાની અંદર શું કરશું, ક્રિકેટ કે વોલીબોલ કે ગિલ્લી ડંડા જેવી રમતો રમતા હોઈએ છે, ત્યારે એ સોસાયટીના અથવા તો ફળિયાના લોકો સભ્યો શું કરશે, આપણને રમત રમતા અટકાવશે. તમને કોણે અટકાવ્યા અને કેમ, પછી તમે શું કર્યું? કે ઘણી વખત આપણે શેરીમાં રમતા હોય બરાબર, તો લોકો અવર જવર કરતા હોય, કોઈને વાગી પડે બરાબર, ઈજા થાય, એટલા માટે એ લોકો શું કરશે, આપણને એ રમત રમતા અટકાવે. એટલે આપણે શું કરીએ પછી, ત્યાંથી કોઈ ખુલ્લું મેદાન હોય ત્યાં જઈને રમીએ. તમને કોઈ રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યા? તો કે હા, ઘણી વખત અમે શાળાની અંદર હોઈએ તો અમારી શાળામાં ઘણી વખત રમતના શું કરે સ્પર્ધાઓનું આયોજન થાય છે રમત ગમતની, ત્યારે અમારી શાળામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને અલગ અલગ રમત રમવા માટે શિક્ષકો દ્વારા બરાબર અથવા તો ઘરના માતા પિતા દ્વારા શું કરવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે. અમે પૂછ્યું તમારી ટીમ વિશે કહો, બરાબર. આગળનો મુદ્દો છે, એક છોકરી, શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું, બરાબર. આ જે ટીમ હતી, શરૂઆતમાં જ્યારે એ મેદાનમાં રમવા જાય છે ત્યારે એમને થોડુંક વિચિત્ર એટલે કે અચૂકતું જ લાગે છે, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. અત્યાર સુધી જેટલી પણ ટીમો રમી એ બધી ટીમ કોની હતી, છોકરાઓની ટીમ રમત રમતી હતી, અને અમારી ટીમ છોકરીઓની હતી, અને આ છોકરીઓની ટીમ પહેલી વખત મેદાનની અંદર રમત રમવા જઈ રહી હતી. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા, અને આ છોકરીઓની ટીમ જ્યારે મેદાનમાં રમવા ગઈ ત્યારે ઘણા લોકો આ ટીમને જોવા માટે આવતા હતા. તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. એ લોકોને ઈચ્છા થતી હતી કે આ છોકરીઓ વળી કેવી રીતે રમત રમતી હશે, હાલોને આપણે જોવા છીએ. તેઓને નવાઈ લાગતું નથી, તેઓ સ્વીકારી લીધું કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે. પણ જ્યારે એઓ જોવા આવતા અને અમે રમતો રમતા ત્યારે અમને પણ નવાઈ લાગવા લાગી કે ખરેખર આ છોકરીઓ તો ખૂબ જ સારી રીતે બાસ્કેટબોલ રમે છે. અફસાના કહે છે કે અમે જ્યારે પહેલી વાર રમત રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી, બરાબર. અફસાના કહે છે કે અમે રમત રમવાની શરૂઆત કરી ત્યારે હું 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ નહોતી, બરાબર. અને અમે ત્યારે નાના હતા એટલે અમને કોઈ જગ્યાએ રમવા જવાની છૂટ આપવામાં આવતી નહોતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા છે, હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છે, અને હવે તો હું બાસ્કેટબોલની અંદર રમતો રમવા માટે ઘણી જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ અમે જઈએ છે. પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચના તાલીમની લીધે જ શક્ય બન્યું છે. અમે રમતમાં એવું પ્રદર્શન કર્યું કે હવે ઘરના લોકોને પણ અમારા ઉપર ગર્વ થાય છે કે ના, આ છોકરીઓ સારી રમત રમે છે, અને એટલા માટે લોકો અમને શું કરે છે, ઘરમાંથી હવે રમત રમવાની છૂટ આપે છે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ હવે અમે રમત રમવા જઈએ છીએ. જ્યારે ટીમની બીજી અન્ય છોકરી કહે છે કે હા, અમે સાચે જ સખત મહેનત કરી છે, બરાબર. એ કહે છે કે ખરેખર અમે ખૂબ મહેનત કરી છે અને એના કારણે આજે અમને આ બાસ્કેટબોલમાં રમવાની છૂટ મળે છે. કોચ ખૂબ જ કડક છે, અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. જો એમને કઈ રીતે તાલીમ આપે છે, તો કે એમના જે તાલીમ આપનાર કોચ છે ખૂબ જ કડક છે, બરાબર. પહેલાં તો એમને બધાને સાથે દોડાવે છે, પછી કસરત કરાવે છે. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે, બરાબર. અને કેવી રીતે સારી રીતે બાસ્કેટબોલની રમત રમવી એ બધું અમને અમારા કોચ શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણે બીજી ટુકડીના ખેલાડીથી આગળ પાસ કરીએ, આ બધું અમારા કોચ અમને શીખવે છે કે કઈ રીતે બોલને પોતાની પાસે ગ્રાઉન્ડ પર લઈને દોડવું, એક બોલ ખેલાડી પાસેથી બીજા ખેલાડીને
બરાબર, કેવી રીતે બોલ પાસ કરવો અને બોલ લઈને કોર્ટ પર ઝડપથી કેવી રીતે દોડવું, આ બધું અમને અમારા કોચ શીખવાડે છે. અને સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવા તેનો બધું જ અભ્યાસ અમને કોણ કરાવે છે, મારા કોચ કરાવે છે. સામેના ખેલાડીઓથી કઈ રીતે બોલને બચાવીને ગોલ સુધી લઈ જવું અને બોલને બાસ્કેટનો ગોલ કરવો, પોતાના ગોલ કેવી રીતે વધારવા, બરાબર, એ બધું અમને મારા કોચ શીખવે છે. ત્યારે આફરીન આગળ કહે છે કે કોચ કહે છે, જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે અમે છોકરીઓ છે, બરાબર. અને ઘણી વખત કોચ આ ટીમની ખેલાડીઓને ઘણી વખત સૂચનો આપતા, જ્યારે પણ તમે રમતો રમો ત્યારે કોઈ પણ વખત એવું ન વિચારતા કે અમે છોકરીઓ છે, તમારે ખેલાડીઓની જેમ જ રમવાનું છે. જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ જ રાખવાનું, બરાબર. અને રમતા રમતા જો થોડું ઘણું આમ તેમ ઈજા હોય થાય તો એના ઉપર બહુ ધ્યાન ન દેતા તમારે રમતને શું કરવું, ચાલુ જ રાખવું. એકબીજાને ટેકો આપતા અને કહેતા, ચાલો ઉઠો તમને સારું થઈ જશે. અને અમને ઘણું બધું પ્રોત્સાહન આપતા, જો કોઈ નાની મોટી ઈજા હોય તો અમને તરત જ પ્રોત્સાહન આપે કે ચાલો ઉઠો તો તમને સારું થઈ જશે. હવે અમારી રમત ખૂબ જ સુધરી ગઈ અને આ રીતે અમે કોચ પાસેથી ઘણું બધું માર્ગદર્શન મેળવ્યું અને એના કારણે અમારી રમત કેવી બની ગઈ, ખૂબ જ સરસ, બરાબર, થઈ ગઈ હતી. હવે અમે પહેલાં કરતાં ખૂબ જ સારું રમત રમીએ છીએ. દરેક જણ કહે છે કે અમે ખૂબ સરસ રમીએ છીએ, બરાબર. અને આજે એમની રમત જોઈએ તો આ ટીમની રમત ખૂબ જ સારા એવા સ્તરની આપણને જોવા મળે છે, બરાબર. અહીંયા આપણે જોઈએ તો આ પોસ્ટરની અંદર આ બધી છોકરીઓ, બરાબર, બાસ્કેટબોલ જો રમી રહી છે એનો આપણને એક ફોટો આપેલો છે. એક છોકરી કહે છે, અમે છોકરીઓ ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છે, બરાબર. અને આજે તો હવે અમે એટલા સરસ મજાના ખેલાડીઓ થઈ ગયા છે આ બાસ્કેટબોલની રમતના, કે હવે પછી અમે ત્યાં કોઈક વખત છોકરાઓ સાથે પણ બાસ્કેટબોલ રમીએ તો એમને પણ હરાવી દઈએ છીએ, એ રીતે અમે રમત રમીએ છીએ. કેટલાક પ્રશ્નો આપેલા છે, ચર્ચા કરો. તમારી શાળા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે જણાવો. હા, તો ઘણી વખત આપણે જોઈએ કે શાળાની અંદર રમોત્સવ હોય અથવા તો આસપાસના મેદાનોમાં કોઈ વખત રમતનું આયોજન થયું હોય તો છોકરા છોકરીની રમતો આપણને અલગ પ્રકારની જોવા મળશે, બરાબર. છોકરાઓ ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી વગેરે જેવી રમતો રમતા હોય, જ્યારે છોકરીઓ લીંબુ ચમચી, કોથળા દોડ, બરાબર, દબ્બા ફોડ અથવા તો ખોખો જેવી ખેલાડીઓએ રમતો રમતા આપણને જોવા મળશે. શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે એમાં કોઈ તફાવત હોય છે? હા, તો કે છોકરાઓ અલગ રમત રમતા હોય અને છોકરીઓ અલગ રમત રમતી હોય એટલે એમાં આપણને તફાવત જોવા મળશે. છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ, શું તમે વિચારો છો? તો કે ના, ઘણી વખત આપણે જોઈએ તો કે છોકરા અને છોકરીઓની રમત જુદી જુદી હોવાને કારણે શું થાય છે, છોકરા છોકરીઓમાં આપણે ભેદભાવ રાખીએ એવી પરિસ્થિતિ સર્જાય છે, બરાબર. પરંતુ કેટલીક રમતો એવી હોય છે, બરાબર, કે જે છોકરાઓ જ રમી શકતા હોય તો એ રમત છોકરાઓ માટે જ હોય છે. કેટલીક રમતો એવી હોય કે જે છોકરા અને છોકરીઓ બંને રમી શકે, બરાબર, તો એવી રમતો આપણે છોકરા છોકરી બંનેને સાથે રમાડવી જોઈએ. અમે કહ્યું તમારી ટીમ વિશે વધારે. આ ટીકડી પાછી એ ટીમ છોકરીઓની ટીમને કહે છે કે તમારી ટીમ વિશે અમે હજી પણ વધુ માહિતી આપો. ત્યારે એ ટીમની ખેલાડી કહે છે કે અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે, બરાબર. અમારી ટીમની એક વિશેષતા એ છે કે અમારી ટીમની બધી જ ખેલાડીઓમાં શું છે, એકતા છે. અમે બધા એક સાથે સંપીને રમીએ છીએ. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ.
જો અમારી ટીમની અંદર ખેલાડીઓ વચ્ચે દૂર નાનો મોટો ઝઘડો થાય તો એ ઝઘડો અમે રમત રમતા હોય ત્યારે પાછા ભૂલી જઈએ અને બધા એક સાથે થઈને ખેલાડીઓ રમત રમીએ. બરાબર, અને આ બધું અમને રમત રમતા રમતા શીખવા મળ્યું. અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે અને મેચ સોલાપુરમાં હતી અને અમારી રમતમાંથી કેટલીક છોકરીઓ તો સિલેક્ટ થઈ છે મુંબઈની ટીમની અંદર રમવા માટે અને એ લોકો સોલાપુરમાં એ મેચ પણ રમ્યા હતા. જ્યારે જરીન કહે છે કે જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. બરાબર, આ મુંબઈની ટીમમાં જરીનનો પણ સમાવેશ થયો હતો અને જરીન કહે છે કે જ્યારે મારું સિલેક્શન થયું ત્યારે અમે ક્યાં ગયા હતા, મુંબઈની ટીમમાં સોલાપુર રમવા ગયા અને ત્યાં સોલાપુર રમવા ગયા ત્યાં તો અલગ અલગ રાજ્યોમાંથી છોકરીઓ બાસ્કેટબોલની રમત રમવા માટે આવી હતી. તેઓ અમારી સાથે સારી વાત કરતી નહોતી અને અમને ઉતરતી કક્ષાની સમજતી હતી અને બીજા રાજ્યોમાંથી જે અલગ અલગ છોકરીઓ રમવા આવી હતી એ અમારી સાથે યોગ્ય રીતે વાત પણ નહોતી કરતી અને એવું માનતા હતા કે આ ટીમ તો ઉતરતી કક્ષાની છે, નિમ્ન કક્ષાની છે, અમને તો આપણે સરળતાથી હરાવી દેશું એવું એ લોકો વિચારતા હતા. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી, અમને ખૂબ જ ખરાબ લાગતું. તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું નહોતું. બરાબર, અને એ ટીમની અંદર જે છોકરીઓ હતી એવું કંઈક અમને યોગ્ય રીતે વાત પણ કરતી નહોતી. બરાબર, અને જરાય પણ અમારી સાથે સાથ સહકાર આપતી નહોતી. મેચ દરમિયાન મેં બોલ ટીમના એક શબ્દ સામે ફેંક્યો. બરાબર, અને અમારી રમત શરૂ થઈ ત્યારે મેં મેચ દરમિયાન બોલને મારી ટીમના એક શબ્દ સામે ફેંક્યો પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી, ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી અને એણે મને મારી ભૂલ છે એમ એ માનવા લાગી અને એણે મને શું કર્યું, મારી સાથે ઝઘડો કર્યો, મને જવાબદાર ગણે છે કે મેં ભૂલ કરી છે. બરાબર, આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા અને આના કારણે શું થયું, અમે મેચ હારી ગયા. પરંતુ આવું ક્યારેક અમારી પોતાની ટીમમાં થયું નહોતું. બરાબર, પરંતુ જ્યારે અમે અમારી જે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની ટીમમાં રમતા ત્યારે આવી કોઈ વખત ભૂલ થઈ નહોતી. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો એમાં ગુસ્સો કરતા ન હતા. બરાબર, અમે જ્યારે ટીમમાં રમતા ત્યારે અમારી ટીમની અંદર જો કોઈ બાસ્કેટ ચૂકી જાય, બોલ પકડવાનું ચૂકી જાય તો અમે ક્યારેય એના ઉપર ગુસ્સો કરતા નહીં, કંઈ વાંધો નહીં, ફરી વાર આપણે સારું રમીશું એવી ભાવના રાખતા અને મેદાનમાં રમતા. અમે દરેક એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્ત્વનું છે કારણ કે આપણા બધા ટીમનો એક ભાગ છે એવું વિચારતા. બરાબર, તો અમે આ રીતે રમતની અંદર રમતા. જ્યારે મુંબઈની અંદર સોલાપુરમાં રમત રમ્યા ત્યારે અલગ અલગ રાજ્યની છોકરીઓની ટીમ બની અને એક છોકરીથી શું થયું, થોડી ગેરસમજ થઈ, બાસ્કેટ એ પકડી શકી નહીં અને એના કારણે એણે અમારી ભૂલ કાઢી અને અમારી વચ્ચે ઝઘડો થયો અને બરાબર, અને એ સમયે અમે એ મેચ હારી પણ ગયા હતા અને એની જવાબદારી અમારા ઉપર બધું ઠાલવે છે કે તમારા લીધે આ મેચ હાર્યા. જ્યારે આફરીન કહે છે કે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં સી ખાસિયત છે. બરાબર, ત્યારે અમને ખરેખર એમ થયું કે અમારી ટીમની એ જ ખાસિયત છે કે અમારી જે નાગપાડા એસોસિએશનની ટીમ છે એમાં બધી જ છોકરીઓ એકબીજા સાથે હળીમળીને રમે છે, સંપીને રહે છે, જો કોઈની ભૂલ થાય તો પણ અમે એને સહજ સ્વીકારી લઈએ છીએ અને બીજી વખત એ ભૂલ ન થાય એને સુધારવાના પ્રયત્નો કરીએ છીએ અને એકબીજા સાથે અમારી વચ્ચેનો સાથ સહકાર જ અમારી શું હતી, તાકાત હતી. બરાબર, બધા એકબીજા સાથે સહકારથી જ રમતા અને એ જ અમારી ટીમની તાકાત છે એ અમને સોલાપુરની મેચ રમ્યા પછી ખબર પડી. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. પછી તો અમે એ વાતને અમારી ટીમની અંદર
મનમાં બાંધી લીધી કે જ્યારે પણ મેચ રમાય ત્યારે દરેક ખેલાડીએ શું કરશું, અમે એકબીજાને સાથ સહકાર આપશું. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ મેચ હારી શકે છે. બરાબર, એટલે હંમેશા ટીમની અંદર શું કરવું પડે, સમૂહ ભાવના, બરાબર, એક સાથે રહીને બધા ખેલાડીઓએ મેચ રમવી પડે તો જ એ મેચ જીતી શકાય. નહીંતર જો ટીમની અંદર એક સારો ખેલાડી હોય, બરાબર, પણ જો એ બીજા અન્ય ખેલાડીઓ સાથે સાથ સહકાર જીત ન રમે તો એકલા ખેલાડીથી કાંઈ મેચ જીતી શકાય નહીં. બરાબર, એટલે આ બાબતે એમને સોલાપુરના મેચ પછી સમજાયું કે દરેક સાથી ખેલાડીઓ એકબીજાને સહકાર આપવો જોઈએ અને સંપીને રમવું જોઈએ તો જ એ ટીમ સારું પ્રદર્શન કરી શકે અને મેચ જીતી શકે. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ પણ સમજવી જરૂરી છે. અને જો એક થઈને રમવું હોય, બરાબર, તો એકબીજાની સારી બાબતોને પણ આપણે સ્વીકારવી જોઈએ અને જો કોઈ વચ્ચે આપણાથી ભૂલચૂક થાય તો એને પણ આપણે નબળાઈને પણ શું કરવું પડે, સુધારી લેવું પડે, એને સ્વીકારી લેવું પડે. બરાબર, પછી ત્યાં કોઈ આપણે લડાઈ ઝઘડા કરી શકીએ નહીં. ભૂલ થાય તો ભલે બીજી વખત ન થાય એ બાબત આપણે ધ્યાન રાખીને એને સુધારી લેવું જોઈએ. લખો, તમે શાળા કે શાળા બહાર ક્યારેક તમારા વર્ગની ટીમમાં ભાગ તરીકે રમ્યા છો, તમે કોની સાથે રમ્યા છો, તમે કઈ રમતો રમ્યા છે. તો ઘણી વખત અમે શાળામાંથી રમતના મેદાનમાં જઈએ તો શાળાના અંદર વર્ગના વિદ્યાર્થીઓ સાથે અથવા તો બીજા વર્ગના વિદ્યાર્થીઓ સાથે ઘણી વખત શું કરીએ છીએ, સ્પર્ધાની અંદર ભાગ લઈએ છીએ અને રમતો રમીએ છીએ. જેમ કે ક્રિકેટની અંદર બે ક્લાસના બાળકો વચ્ચે રમત થાય, બરાબર, અથવા તો દોડની સ્પર્ધા હોય તો એક ક્લાસના વિદ્યાર્થીઓ બીજા ક્લાસના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરે ને આ રીતે અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીઓ વચ્ચે પણ અમે હરીફાઈ કરીએ. પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? જો પોતાના માટે રમવું એટલે કે પોતાનો દેખાવ સારો કરવો, ટીમની અંદર પોતાનું સ્થાન મજબૂત કરવું, એ થાય. જ્યારે ટીમ માટે રમવું એટલે આપણે એવું પ્રદર્શન કરીએ કે ટીમનું પ્રદર્શન સારું દેખાય અને ટીમ વિજેતા બને. આ બંનેમાં આટલો તફાવત છે. જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે રમવું ગમશે? કેમ? જ્યારે આપણે ટીમમાં રમતા હોઈએ ત્યારે હંમેશા આપણે એવું પ્રદર્શન કરવું કે જેથી ટીમનું પ્રદર્શન સારું દેખાય અને ટીમ વિજેતા બને. બરાબર, એટલે હંમેશા આપણે ક્યારે પણ કોઈ પણ રમત રમીએ ત્યારે હંમેશા આપણે શાના માટે રમવું જોઈએ, ટીમના માટે રમવું જોઈએ. જો ટીમનું સારું પ્રદર્શન હશે તો આપણું પ્રદર્શન સારું જ દેખાશે. બરાબર, અને પ્રશ્ન છે કે તમારી ટીમ અફસાનાના સોલાપુરમાં જે ટીમમાં રમે છે તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે, કેવી રીતે સમજાવો? બરાબર, તો આપણે જોઈ ગયા કે નાગપાડાની જે ટીમ હતી, બરાબર, અફસાના અને મિત્રો, બરાબર, ઝરીન, આફરી, બરાબર, તો એ ટીમની અંદર બધી છોકરીઓ શું હતી, એકબીજા સાથે સાથ સહકારથી રમતી હતી, એક થઈને રમતી હતી અને એ જ એમની તાકાત હતી. જ્યારે સોલાપુરની અંદર જોયું તો એ ટીમની અંદર કેટલીક ખેલાડીઓ મુંબઈની ટીમમાંથી હતી, જ્યારે બીજી કેટલીક ખેલાડીઓ અલગ અલગ રાજ્યોમાંથી હતી. પરિણામે શું થયું, એ બધી છોકરીઓમાં યોગ્ય રીતે વાતચીત પણ નહોતી થતી. બરાબર, અને એની અંદર ઘણા ખેલાડીઓ એવા હતા બહારના રાજ્યોના કે જે આ ખેલાડીઓને યોગ્ય અથવા તો સારી કક્ષાના ગણતા ન હતા અને પરિણામે શું થયું, એ લોકો એ મેચ હારી ગયા. બરાબર, તો આવી પરિસ્થિતિ સર્જાવી જોઈએ નહીં. એટલે આપણે જો ટીમ બનાવી હોય તો આપણે કેવી તૈયાર કરવી, નાગપાડાની ટીમ જેવી તૈયાર કરવી જોઈએ કે બધા સાથે મળીને ખેલાડીઓ એકબીજા સાથે હળી મળીને રમે તો જ એક ટીમ સારું એવું પ્રદર્શન કરી શકે. બરાબર, તો અહીં મિત્રો આજે આપણે અહીં સુધી આ પાઠનો અભ્યાસ કરીશું. બરાબર, અહીં કેટલાક પ્રશ્નોની ચર્ચાઓ કરી તો એ પણ તમારે નોંધી લેવું અને જે કંઈ આપણે પાઠ વિશે અભ્યાસ કર્યો, બરાબર, એનું તમારે વાંચન કરવું. આભાર.